ભાભી હાથ પકડો, કીધું ને બસ લીપ ડાયરેક્ટ વહી ગઈ આખી ફેમિલી. કેટલા જણા હતા ને? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો અત્યારે જો મસ્ત 6:30 વાગ્યા છે સવારના, અને તમે કાલનો વ્લોગ જોયો હશે તો અમે રોકાણે હતા સાળંગપુર. બસ થાકી ગયું છે આજ, બે બેન બોલ્યું નથી ને, મારે મૂડમાં નથી તો પેકઅપ કરવાનો ટાઈમ થઈ ગયો. જસ્ટભાઈ ચેકઆઉટ કરવો પડશે રૂમમાં. હવે તો આ બધો સામાન છે બધું પેલા તો મૂકવા જવાનો છે, કારણ કે હજી 6:30 વાગ્યા છે સવારના. અમને બધા પરેશભાઈ વહેલા ઉભા કરી દીધા, આપણે બે ભાઈ આપણે બધા વહેલા ઉભા કરી દીધા, કઈ ભૂલાઈ ગયું. તો આ બધો સામાન છે એ પેલા ગાડીમાં મૂકી આવી, પછી પાછા હજી જવાનું છે આપણે દર્શન કરવા. ફેમિલી સામાન બધો મૂકી દીધો છે ગાડીમાં, મારો વાક હતો. નીકળવાનું છે અહીંથી ઘરે. પેલા એવા નહીં, થોડોક વાંધો પડી જતો લિફ્ટ માં. કા તું શું ઉપર હાલીને જવાનું છે પાછું? કેમ દર્શન પાછા કરવા જવાના છે? હાલો ભાભી ને હાથ પકડી નીકળશે બધા ને, બહુ ઓળું થઈ ગયું, બે ગયા બધા. કઈ નઈ એવું ડાયરેક્ટ લિફ્ટ છે ને, ડાયરેક્ટ અંદર ગઈ ને ભડાકો જ ગયેલો. કા અલગ એવું લાગ્યું તું કે જો તૂટી ગયું બધું? બસ લિફ્ટ ડાયરેક્ટ વહી ગઈ ને આખી ફેમિલી. કેટલા જણા હતા ને? અમે તો ભડાકો થઈ ગયો, ગ્રાઉન્ડ ફ્લોર માં થઈ ગઈ ગયા ડાયરેક્ટ. ઓલા બેન તો બધા ભીગ ગયા. હે પ્રભુ, એ ક્યાં હુઆ? ભાઈ જસભાઈ કેમ રોકો? આમ આ જ્યાં લગી બેઠો ને ભાઈ બાપ, ત્યાં લગી કઈ ના થાય. જસભાઈ સાચી વાત છે યાર, અમને બી એક લાગતી હતી, પણ અંદર જે ફેમિલી હતી ને તો ડાયરેક્ટ ઝઘડો કરવા મળ્યા છે ઉતરવા માંથી. અમે પછી સાઈડ માં ઉભા રહી, કારણ કે આવી કઈ ઘટના બને તો શાંત મગજ રાખીને વિચારવું પડે. પણ આ બધા ઉતાવળ કરવા મળ્યા એવું હતું બધું. ખાસ લિફ્ટ માં જવાનું, તમારો ફોન લઈને સાથે જજો એટલે કોન્ટેક્ટ કરવા થાય. જસભાઈ ડાયરેક્ટ ભડાકો થઈ ગયો, કોને ખબર હું છું, ડાયરેક્ટ નીચે જ પડી ગઈ લિફ્ટ. ફેમિલી બધે દર્શન કરી લીધા ને ખબર નહોતી કે આવું બધું થશે, કેમ કે અમે તો સવાર દીને મસ્તી જ કરતા હતા. પણ હવે આ બધું અચાનક થઈ ગયું, લીફ હતી હલાઈ ગઈ હતી, પણ જે હોય એ તો આપણે કિસ્મતની વાત છે. બાકી તો દર્શન કરી લીધા છે ને હવે પાછો અહીંયા જ્યારે હુકમ થશે હનુમાન દાદાનો ત્યારે આપણે આવીશું જરૂરથી. ને બાકી તો હવે ચા પાણી પીવા જાય. ઠંડી લાગી રહ્યા ભાઈ, ઠંડી લાગી ગઈ તમને? ફેમિલી તો બધા આવી ગયા છે, સાવ્યો મંદિર ની બરોબર નીકળી ગયા, અને હવે નીકળવાનું છે. અમારે એક બેન હજી ઓલી પરવીલ માં બાંગુ નાખે છે, શું કારણ કે આવું નતું. નાસ્તો કરી લીધો છે બધા, ટાઈટ લાગી ગઈ છે અમને આખો દીકરી ને, હવે નીકળી ગયા સીધા સોમનાથ. ફેમિલી એક બ્રેક લીધો હતો નનકોમ તો પેલા વીસ માં બોર ખાધા,
બટાટા ભૂંગળા ખાવા આવી ગયા છીએ. નાસ્તો કરીને પછી પાછા નીકળી, કારણ કે ઘણું આગુ છે તો બહુ વાર લાગશે. બપોરે પૂછું તો બસ જો નાસ્તો કરી ઘડી પર જુનાગઢ પૂકવા આવ્યા છે. પૂગી જશે પરેશભાઈ ના ઘેરે. કેદું ના આવું આવું કરતા હતા. માસી તો બેઠા અને જમવાનું બની નઈ હોય તો જમી લઈએ. હવે દૂધ જોઈએ આપડે તો ભાઈ. હવે જેક્સભાઈ હવે ઘરે પછી ગયા તો દૂધ જોઈએ. જેક્સભાઈ ને પણ દૂધ આપજે. એ ભાઈ બેન ને મુકવા જાય છે ને પછી પરેશભાઈ ને પછી ક્યાં બેગ માં જવાનું છે તો મુકતા ને ભાઈ ને બેગ પેલા કેટલા બેગ માં કામ કરે ઘર ની ઓફિસ મૂકીન પરેશભાઈ ના ઘરે ને બાકી તો સવાર મોડું થઈ ગયું ને હાવ થાકી ગયા છે. તો બસ હવે હુઈ જવાનું પ્લાન થાય છે બ્લોગ એડિટ કરીને, કારણ કે બે દિવસના રખડી છે તો એક દિવસ હવે પાછું કાલે ક્યાં જવાનું થાય એનું કંઈ પ્લાન છે નહીં. કાં આજે બ્રેક બ્રેક છે તો હવે બસ જો આપણે જે આવો નજારો જ નથી અહીંયા, પણ મસ્ત છે અહીંયા તો. ઓલા બેન કહેતા હતા, કબુ બેન કહેતા એમ લીલી નાગર કહેવાય. ને બાકી તો આશા કરીએ છીએ કે આજનો બ્લોગ તમને ગીમો હશે, અને ગીમો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.